શ્રી હરિનું અદ્ભુત વિચરણ. શ્રી હરિ વડથલ આવ્યા. પૂરની બહાર ઉત્તર બાજુ વડની છાયામાં ઉતારો કર્યો. વડની ડાળે હિંડોળો બાંધ્યો હતો ત્યાં બેઠા. સંતની સભા થઈ. અન્ય સવારો આંબાની છાયામાં ઉતર્યા. ભક્તો પાકી કેરીના ટોપલા લાવ્યા. શ્રી હરિએ એક એક કેરી સૌને આપી, પોતે પણ જમ્યા. વિપ્ર હરિભક્તોએ રસ રોટલીનો થાળ કરીને ઘેર ઘેર પધરાવી શ્રીહરિને જમાડ્યા અને પૂજા કરી. સંતની જગ્યામાં રસોઈ થઈ ત્યારે પંક્તિ કરાવી લાડુ પીરસ્યા. પછી હરિભક્તોએ સંતોને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. વડ નીચે રાતે આરતી ધૂન કરીને શ્રીહરિએ વાતો કરી. પછી ગરબીના પદ ગવરાવ્યા. 10 ઘડી રાત્રિ ગઈ પછી ત્યાં જ વડ નીચે પોઢી ગયા. સંતો પણ નિયમ પૂરા કરી શ્રીહરિના ફરતે સૂઈ ગયા. કેટલાક ધ્યાનમાં બેઠા, પાર્ષદો વારા ફરતી ચોકી કરતા. 4 ઘડી રાત રહેતા સંતો નારાયણની ધૂન કરવા લાગ્યા. સવારે નિત્યવિધિ કરીને શ્રીહરિ હિંડોળા ઉપર બેઠા. સન્મુખ સંતો બેઠા ને ગરબીના પદ ગાવા લાગ્યા. કાળીદાસ વિપ્રે ખૂબ ઘી નાખી લાડુની રસોઈ કરાવી. કેરીનો રસ કાઢી પ્રથમ શ્રીહરિને જમાડ્યા. સંતોની પંક્તિમાં લાડુ પીરસતા શ્રીહરિ બોલતા, લાડુ લો, ફરી અમે પીરસવા આવવાના નથી, એમ વારે વારે બોલતા. પછી પાર્ષદો, કાઠી ભક્તો ને ઠાકોરોની પંક્તિમાં લાડુ પીરસ્યા. કાળીદાસે શ્રીહરિની પૂજા કરી. બપોર પછી ચાલ્યા તે ડડુસર આવ્યા. શ્રીહરિ ગાના ગામમાં આવ્યા. પૂરના જનો દર્શન કરવા સારું બજારમાં હાર લઈને ઊભા હતા. હરિભક્તોએ ઘેર ઘેર પધરાવી પૂજા કરી. શ્રીહરિ પૂર બહાર સરોવર પર આવીને ઉતર્યા. અહીંના લોકો ચીણો ખાતા. ચીણાનો સ્વાદ જોવા માટે શ્રીહરિએ તેનો રોટલો કરાવ્યો. પહેલા ચોથી રોટલો જમ્યા અને બોલ્યા કે સરસ રોટલો છે, જમતા કઠણ પડે તેમ નથી, ઘઉંથી ઉજળો છે ને કુસ્વાદ નથી, એમ કહી સંતને પ્રસાદી આપી. ચણા ચણા જેટલો પ્રસાદ પામી સંતો રાજી રાજી થયા. મેઘવા વહેરા થઈ બોચાસણ આવ્યા. કાશીદાસ વગેરે પાટીદાર ભક્તોએ પૂરમાં પધરાવી પૂજા કરી. પછી શ્રી હરિપુર બહાર તળાવની પાળે સંત સહિત ઉતર્યા. વડની છાયામાં પલંગનો હિંડોળો બાંધ્યો હતો, તેની પર બિરાજમાન થયા. કાશીદાસના ભવનમાં સંતોની પંક્તિ કરી લાડુ પીરસ્યા, પોતે જમ્યા. પછી તળાવ પર આવ્યા. થોડી વારમાં વાદળા ચઢી આવ્યા ને આંધી થઈ. સંતોને છાતીમાં ચરણ ચાંપી વિચરણમાં મોકલ્યા. ભણનારા સંતોને સાથે લઈ ચાલ્યા. શ્રીહરિ કહે, અમે આગળ જઈએ છીએ, તમે પાછળ આવજો. સાથેના બાઈ ભાઈના સંઘને પણ પાછળ આવવા કહ્યું. શ્રીહરિએ અશ્વ દોડાવ્યો. માથા પર ધારણ કરેલા તોરા માર્ગમાં નમેલી આંબાની ડાળીઓમાં ભરાઈને તૂટી ગયા. માર્ગમાં તોરાના ફૂલ વેરાયા. સુંદરડાના ભક્તોએ કેરી આપી તે સંતોને વહેંચી. પાછળ જે સંતો અને હરિભક્તો રહ્યા તેમણે જેટલી જોઈએ તેટલી કેરી લીધી. માર્ગમાં વરસાદ વધારે થયો તેથી કેરીનો સ્વાદ આવ્યો નહીં. ચાલતા ચાલતા લપસી જવાતું. શ્રીહરિ બુધે જ પહોંચ્યા. હરિભક્તો મોડા પડ્યા. બુધેજના ખોડાભાઈએ બધા હરિભક્તોને કોરા વસ્ત્ર પહેરવા આપ્યા, ભીના સૂકવાવી દીધા. હરિભક્તોને દેખી શ્રીહરિ હસવા લાગ્યા. ઉકા ભગતને પૂછ્યું કે માર્ગમાં કેમ થયું તે કહો. ત્યારે ઉકા ભગત કહે, માર્ગની શું વાત કહીએ, અમે જીવીશું ત્યાં સુધી ભૂલાશે નહીં એવી વિકટ વાત બની. કોઈ એકબીજાની સાથે રહી શક્યું નહીં. રાતે સઘન વાદળા જામ્યા. એવું અંધારું થયું કે એકબીજાને દેખે નહીં, બોલે ત્યારે માલુમ પડે. બધા ડગલે પગલે લપસી પડતા. કેરી લીધી હતી તે માર્ગમાં છૂટી પડી તેની ખબર પણ રહી નહીં.
શ્રીહરિ વાત સાંભળીને પલંગ પર આમ તેમ લોટીને ખૂબ હસ્યા. પ્રેમી ભક્તો ફાવે તેટલા ગાઉ દૂર રહેતા હોય તો પણ કષ્ટ વેઠીને શ્રીહરિ તેમને ઘરે જતા. શ્રીહરિ પોતાને ત્યાં દિવસે, રાતે, વહેલા, મોડા ફાવે ત્યારે આવે તો પણ તે હરિભક્તોના ભાવમાં ફેર પડતો નહીં. એક રંગ રહેતો, જેમાં એક રંગ રહે અને ઘરમાં સંપ હોય તેને ઘરે શ્રીહરિ જતા. ગોરાડ ગોલાણા થઈ સાબરમતી નદી ઉતરી મોટી બોરુમાં વણિક ભક્તોને દર્શન દઈ ભોળા દાવ્યા. ભોગાઓ નદી ઉતરી પીપળી થાળ જમ્યા. દાદાભાઈને ત્યાં રાત રહી સવારે ચાલ્યા. ગાંફના ભક્તોને દર્શન દઈ ત્યાંથી ચાલ્યા ને બોલ્યા કે રણ ઉતરીશું પછી કાદવ બંધ થશે ને ચાલવાનું સુખ આવશે. ખરડ આવ્યા ત્યારે બોલ્યા કે હવે દુઃખ ન રહ્યું. ઝીંઝર, પરવડી, ભીમનાથ, પોલારપુર થઈ સારંગપુર આવ્યા. અહીં સંઘ ભેગો થયો, પછી સંઘ સાથે ચાલ્યા. પીપલિયા દર્શન દીધા. આમ ગઢપુર 1.5 મહિને પહોંચ્યા. ઉત્તમ રાજા શ્રીહરિના વિયોગથી ગદગદ કંઠ થઈ ગયા હતા.